तालुका आरोग्य कचेरी महेमदावाद खाते 18 वर्ष थी वधु उम्रना व्यक्तिओने कोरोना विरोधी वेक्सिन आपवानी कामगिरी हाथ धराई। महेमदावाद अर्बन हेल्थ सेंटर अने सामूहिक आरोग्य केंद्र महेमदावाद खाते 18 वर्ष थी वधु उम्रना व्यक्तिओने कोरोना विरोधी वेक्सिन आपवानी कामगिरी पूरजोशमान शुरू करवामां आवी हती, जेने लईने ऑनलाइन रजिस्ट्रेशन करवानुं थतुं होई गईकाल रात्रिथी ज 18 वर्षथी वधु उम्रनी व्यक्तिओए ऑनलाइन रजिस्ट्रेशन शुरू करी दीधेल हतुं। तेमज हाल कोरोनानी विकट परिस्थितिने ध्याने लेता तेनाथी बचवा माटे 18मी वधु उम्रना लोकोने वेक्सिन आपवाना सरकारश्रीना तात्कालिक निर्णयथी युवानोमां वधु उत्साह जोवा मळेल हतो। उपरोक्त 18 वर्षनी उपरना व्यक्तिओने कोरोना विरोधी वेक्सिन आपवानी कामगिरी तालुका आरोग्य अधिकारी रडो संजय राणा ना मार्गदर्शन हेठळ तेमज सुचारू आयोजन हेठळ आजरोज 400 लक्ष्यांक सामे 400 वेक्सिनेशन करी 100% कामगिरी पूर्ण करेल हती, जेमां अर्बन मेडिकल ऑफिसर आर बी एस के स्टाफ अने अर्बन स्टाफे वेक्सिनेशन कयु। दर्शक मित्रों, आप जोई सको छो सरकारना परिपत्र मुजब गई काले जे आवे मुजब मेहमदावाद तालुकाना मेहमदावाद सीएससी सेंटर तेमज अर्बन हेल्थ सेंटर खाते आजे जे वेक्सिननी शुरुआत करवामां आवी छे तेनी अंदर अहींना जणाव्या मुजब અહીં આગળ 200 જણ ને અર્બન હેલ્થ સેન્ટરમાં 200 જણ ને એમાં 18 થી 44 વર્ષની ઉંમરના અને 45ની ઉપરના અવસ્થા માટે અર્બન હેલ્થ સેન્ટરમાં એક અલગ સેક્શન બનાવવામાં આવ્યું છે અને આજે એમના કહેવા મુજબ લગભગ 601 જણને રસી મૂકવામાં આવશે અને અર્બન હેલ્થ સેન્ટરે પણ સવારે 10 વાગ્યાથી ચાલુ કરી દેવામાં આવ્યું છે અને અહીંયા પણ સીએસસી સેન્ટર ખાતે ચાલુ કરી દેવામાં આવ્યું છે અને આ રીતના વેક્સિન અત્યારે કોરોના કાળમાં ખૂબ જ અગત્યની વસ્તુ છે એ માટે આપ જોઈ શકો છો મોટી માત્રામાં વેક્સિન લેવા આવી રહ્યા છે અને લગભગ સરકારના ધારાધોરણ મુજબ આપ જોઈ શકો છો ડિસ્ટન્સ તેમજ માસ્ક પહેરીને ધારાધોરણના નીતિ નિયમ મુજબ હાલમાં વેક્સિનનો કાર્યક્રમ ચાલુ છે અને જેમ બને તેમ જલ્દી કોઈ તકલીફ ના પડે એવા આયોજન સાથે પોલીસ સ્ટાફ પણ અહીં આગળ છે, સ્ટાફના જવાનો પણ અહીં આગળ હાજર છે, તેવીના સુંદર વ્યવસ્થા સાથે આજે મેમદા સીએસસી સેન્ટર ખાતે પણ આ વેક્સિન આપવાનો કાર્યક્રમ ચાલી રહ્યો છે। વિરાંગ મહેતા મેમદા એવા માટે હાલમાં આજે આપ જોઈ શકો છો મોટી માત્રામાં પબ્લિક આવેલી છે, એમાં આપણી પાસે વેક્સિન લેવા આવ્યા છે એમની પણ આપણે પૂછપર કરીશું। શું નામ આપનું? મારું નામ સહજ ભટ્ટ। અચ્છા, તો આ વેક્સિનથી આપને શું ફાયદો છે અને શા માટે લેવામાં આવે છે એ સાહેબ શું કહેવા માંગો છો? વેક્સિન લેવી એ ભારતના દરેક નાગરિક માટે નેસેસરી છે અને જરૂર દરેક લોકોએ વેક્સિન લેવી જોઈએ, પરંતુ વેક્સિન લેવા આવેલ દરેક નાગરિકને અહીંયા એ તકલીફ થઈ રહી છે કે 10 વાગ્યાથી 12 વાગ્યા સુધીના સ્લોટમાં બધાના બુકિંગ થયા છે, પરંતુ અત્યારે 11 વાગી ગયા છે, અમને એવું નથી લાગી રહ્યું કે 10 કે 12 જણાનો બી નંબર વેક્સિનમાં આવી ગયો હોય, પણ એ લોકો 2 કલાકથી એવું કહે છે કે સર્વર ડાઉન છે। આપણ એમનો કહેવા મુજબ રજિસ્ટ્રેશન કરી એ લોકોને લેવાનું છે, તો આપણે કઈ ના જાણ થઈ કે આપણું રજિસ્ટ્રેશન થયેલું છે? અમને મેસેજ આવ્યો હતો વોટ્સઅપમાં ગ્રુપમાંથી, ભારતીય જનતા પાર્ટીમાંથી, પછી એસપીપીમાંથી આવ્યો હતો, બધામાંથી મેસેજ આવ્યો હતો, એટલે અમે ઓનલાઈન કાલે રાત્રે બુકિંગ કરાવ્યું, એ બુકિંગ કરાયા પછી અમે 10 થી 12ના સ્લોટમાં બધા અમદાવાદના નાગરિકજનોને જણાવી, એ લોકો બી બધા બુકિંગમાં આવ્યા, સવારથી અમે બુકિંગમાં ઊભા છે, ઘણા બધા જણા આવીને 2 કલાકથી લાઇનમાં જ ઊભા રહ્યા છે। તો આ રીતના આ લોકોનું કહેવું છે કે વેક્સિન લેવું એ સારું છે, સરકાર વેક્સિનનો લાભ આપે એ પણ સારું છે, પણ આ રીતના લાઇનમાં ઊભું રહેવું પડે, હેરાન થવું પડે, એમને તકલીફ પડે છે અને રજિસ્ટ્રેશન થયા પછી જે સમય આપ્યો તે સમય મુજબ તેમનો નંબર નથી આવતો અને ઘણી બધી હાલાકીનો સામનો કરવો પડે છે એવું અમનું કહેવું છે। તો આ રીતના કોઈ વ્યવસ્થા એવી ઉત્પન્ન કરવામાં આવે અને એવી આગવી કોઈ વ્યવસ્થા કરવામાં આવે જેથી કરીને આ જે વેક્સિન લેવા માટે આવનારને તકલીફ ના પડે અને ગમે તેટલી સંખ્યામાં વેક્સિન લેનારા માણસો હોય તો એમને કોઈપણ જાતની પરિસ્થિતિનો સામનો ના કરવો પડે અને જો સરકારને ધારાધોરણ મુજબ નિયમ પાડીને જ્યારે પબ્લિક સાથ સહકાર આપતી હોય તો એમના કહેવા મુજબ અર્બન હેલ્થ સેન્ટર સીએસસી સેન્ટર સ્ટાફગણ એ લોકોએ પણ એ રીતના વ્યવસ્થા કરવી જોઈએ। આપ જોઈ શકો છો હાલમાં આપણે મેમદાવાદના અર્બન હેલ્થ સેન્ટરે છે, તો ગઈકાલે રાજ્ય સરકારે જે જાહેરાત કરી છે કે 18 થી 44 વર્ષ સુધીના એટલે 18 વર્ષ પછીના લોકોને રસીકરણનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે અને સરકારના ધારાધોરણ મુજબ નીતિ નિયમ મુજબ જાહેરનામું મુજબ જવાનો જવાનો એવી વ્યવસ્થા આપી છે જેથી કરીને સેન્ટર અને સીએસસી સેન્ટર બાકી સેન્ટર ત્યાં આગળ થઈને આજે
જોઈ શકો આખી લાઈન છે અને આ રીતે ગોઠવેલા છે લગભગ એ લોકોના આજે 600 જણને રસી આપવાનું આજે એ લોકોએ પ્લાનિંગ કરેલું છે અને એમના કહેવા મુજબ સવારથી સ્ટાર્ટ થયું છે 22-25 જણને રસી અપાઈ ગઈ છે અને એ જ રીતના અર્બન હેલ્થ સેન્ટર સીએસસી સેન્ટર આ બે થઈને આ કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવશે અને જેથી કરીને સરકારના નીતિને મુજબ પબ્લિકને કોઈ તકલીફ ના પાય અને અત્યારે કોરોના કાળની અંદર વેક્સિન ખૂબ જ જરૂરી છે એના માટે પોતાનું સ્વાસ્થ્ય સારું રહે અને વેક્સિનથી કોરોનાની અસર ના થાય એ હેતુથી અત્યારે વેક્સિનનો કાર્યક્રમ જોઈ શકો છો દર્શક મિત્રો ચાલુ છે અને આ જ રીતના વેક્સિનના કાર્યક્રમને આગળ ધપાવવામાં આવશે વિરાંગ મહેતા મેમદા